वडोदरा में 100 करोड़ सरकारी जमीन कौभाड मामले लैंड ग्रेबिंग गुनो दाखिल कर जमीन पर कब्जो करना आरोपी सामे लैंड ग्रेबिंग गुनो दाखिल कर लैंड ग्रेबिंग कमिटी आदेश थी क्राइम ब्रांचे आ गुनो दाखिल कर्यो छे। वडोदरा त्रण व्यक्ति सामे आ गुनो दाखिल करवामां आव्यो छे। मामलतदार अने क्राइम ब्रांचनी टीम घटनास्थले पहोंची दंतेश्वर गामनी सीमा गौचरनी जमीन में बिल्डरोए कब्जो जमाव्यो हतो। बिल्डर्से सीटी सर्वे में जमीन एने पण करावी लीधी हती। व्हाइट हाउस तरीके ओळखाती आ जमीन सरकारी होवानुं साबित थयुं छे। कलेक्टरे सुओ मोटो करी डेप्यूटी कलेक्टर ने तपास सौंपी छे। पूर्व विपक्ष नेताए पण कलेक्टर सीएम अने हाईकोर्ट में अरजी करी हती। रोड पर 100 करोड़ रूपया किमत सरकारी जमीन पर गैरकायदेसर रीते कब्जो कर लीधो हतो। जे रीते लैंड ग्रेबिंग नो गुनो दाखल थयो छे। दंतेश्वर गामनी सीमनी आ सरकारी जमीन छे अने बिल्डरो द्वारा एना उपर कब्जो करी लेवामां आव्यो। अत्यारे क्राइम ब्रांचनी टीम पहोंची छे। गईकाले ज गुनो दाखल करवामां आव्यो छे लैंड ग्रेबिंग नो अने क्राइम ब्रांचना एसीपी सहितना अधिकारीओ अने मामलतदार कचेरीना अधिकारीओ साथे अहींया पहोंच्या छे। आप जोई रह्या छो के आटलू मोटू मकान एटले बंगलो बनावी देवामां आव्यो छे। आ उपरांत आजे सरकारी जग्या छे एनी अंदर बांधकाम पण करवामां आवे छे। अत्यार हाल आ टीमो पहोंची छे अने अहींया जे कामगीरी छे करवामां आवी रही छे। दंतेश्वर गामनी आ गौचरनी जमीन हती अने सीटी सर्वेमांथी अलग पानियू बनावी अने नामो दाखल करी देवामां आव्या हता। व्हाइट हाउस तरीके ओळखाती आ जमीन छे अने सरकारी जमीनमां कलेक्टर ज सुओ मोटो करी अने समग्र तपास करवामां आवी अने लैंड ग्रेबिंग नो गुनो छे दाखल करवामां आव्यो छे। क्राइम ब्रांचमां आ समग्र गुनो नोंधायो छे अने एना अनुसंधाने ज क्राइम ब्रांचनी टीमो छे पहोंची छे अत्यारे अहींया स्थळ ऊपर अने आ स्थळ स्थितिनुं अत्यारे निरीक्षण करवामां आवी रह्युं छे। हुं કેમેરામેનને કહું કે આ બાજુ પણ જ્યાં અધિકારીઓ છે અત્યારે ફાઇલ સાથે જે ડોક્યુમેન્ટ છે એની સાથે અત્યારે તપાસણી કરી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના એસીપી અને અન્ય અધિકારીઓ છે એ પહોંચ્યા છે। અત્યારે આ જે જમીન છે એની અંદર પણ બાંધકામ અત્યારે હાલ પણ ચાલી રહ્યું છે। એટલે બે સ્કીમ મૂકી અને ડુપ્લેક્સ બનાવવામાં આવી રહ્યા હતા એનું પણ બાંધકામ ચાલી રહ્યું છે। કેટલી મોટી ગેરરીતિ છે આ જગ્યા અને જમીન જોતા જ ધ્યાનમાં આવી રહ્યું છે કે જમીન માફિયાઓએ આ સરકારી જમીન છે જે દંતેશ્વરની સર્વે નંબરની જમીન છે અને ગૌચરની જમીન છે એની અંદર બાંધકામ કરી દીધું છે। આખું જે મેદાન છે જે આ જમીનની અંદર ગેરકાયદેસર રીતે નામો એડ કરી અને ત્યારબાદ આ જમીનમાં બાંધકામ શરૂ કર્યું। બિલ્ડરોને જમીન આપી દેવામાં આવી છે। ત્રણ વ્યક્તિઓના નામજોગ આ ગુનો દાખલ થયો છે અને લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી અને અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મામલતદાર કચેરીના અધિકારીઓ આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે અહીંયા પહોંચ્યા છે અને લેન્ડ ગ્રેબિંગ મુજબ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। દંતેશ્વરના સર્વે નંબર 541માં જે ગૌચરની જમીન છે સરકારી જમીન અને એ જમીનમાં ગેરકાયદેસર રીતે નામો એડ કરી અને સંજયસિંહ જે છે મુખ્ય આરોપી જેમના વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થઈ છે અત્યારે એમને સાથે રાખી અને પોલીસે તપાસ કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે આ તપાસ કરવામાં આવી રહી છે। સાહેબ કયા પ્રકારની સ્થળ ઉપર તપાસ? ગઈકાલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે। લેન્ડ ગ્રેબિંગને લગતી જિલ્લા કક્ષાની જે કમિટી છે એમનો પરમ દિવસનો આદેશ હતો કે ભાઈ આ રીતે ગુનો દાખલ કરવો, એને આધારે રેવન્યુ અધિકારી ફરિયાદી બન્યા છે અને ગઈકાલે ગુનો દાખલ કર્યો છે। એમાં આરોપી તરીકે જે સંજય છે એમને અત્યારે એરેસ્ટ કરેલા છે અને સ્થળ ઉપર કેટલી જમીન છે, કેટલી દબાણમાં છે, હાલમાં કોનો કબજો છે એની તપાસ કરવા માટે પંચનામું કરવા માટે રેવન્યુ અધિકારીને સાથે રાખી અને અમે આવ્યા છીએ। કેટલા આરોપીઓના નામ છે? એફઆઈઆરમાં આરોપીના 3 નામ છે, પણ જે મુખ્ય જાણકાર આરોપી છે આ સંજય પરમાર છે, તો એમને લઈને આ જગ્યા વિઝિટ કરવા અને જગ્યા સમજવા માટે રેવન્યુ અધિકારી સાથે પંચનામું કરવા માટે અમે આવ્યા છીએ। રેવન્યુ અધિકારી સાથે અત્યારે પંચનામું કરવામાં આવી રહ્યું છે। સંજયસિંહ છે એમને સાથે રાખીને જ કાર્યવાહી કરી રહ્યા છે। સંજયસિંહ સરકારી જમીનમાં સાહેબ કે પ્રમાણે તમારું નામ એડ થઈ ગયું? સંજયસિંહ છે અત્યારે કસ્ટડીમાં લીધેલા છે અને એમને સાથે રાખી અને કાર્યવાહી સમગ્ર કરવામાં આવી રહી છે। સ્થળ ઉપર પહોંચી અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી રહી છે। 16,086 ચોરસ મીટર જમીન છે અને આ સરકારની
સરકારની જમીન છે, સરકારી જમીન છે, એમાં ખોટી રીતે નામો એડ કરી અને સ્કીમ મૂકી દેવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે બે જે સ્કીમ છે મકાનોની એ પણ અહીંયા મૂકી દેવામાં આવી છે અને બાંધકામ ચાલી રહ્યું હતું. આ સ્થિતિમાં જયારે કલેક્ટર ના ધ્યાનમાં આવ્યું અને ત્યારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ સ્થળ ઉપર પહોંચી ત્યારે આશ્ચર્યજનક રીતે જ અહીંયા મકાનો બાંધવામાં આવી રહ્યા છે, બંગલા બનાવવામાં આવી રહ્યા છે એવી આ સ્કીમ પણ મૂકી દેવામાં આવી હતી. સમગ્ર મામલે આજે જમીનની અંદર ગેરકાયદેસર નામો એડ કરી અને આ જમીન પચાવી પાડવામાં આવી હતી. 100 કરોડ રૂપિયાની જમીન છે અને એના મામલે અત્યારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા.